गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? सेंट जेवियर स्कूल आदिपुर ई क्लास में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, तुम्हें शाळा याद तो आती हसे ने? तुमने बोर्ड જોઈને એવું લાગતું હશે ને કે આપણે ક્લાસરૂમ માં આવી ગયા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં ગણિત માં 1 થી 10 અંક વિશે શીખીશું। विद्यार्थी मित्रों, તમને એમ થશે કે આ ચિત્રમાં અંક કઈ રીતે શીખાય, તો આપણે ચિત્ર ગણિતને અંકમાં કેવી રીતે લખાય તે શીખીશું। હવે જુઓ, પેલું ચિત્ર શું છે? ઝાડ। કેટલા ઝાડ આપેલા છે? ગણો તો 1, તો 1 લખો। 1 કેવી રીતે લખાય જે તમે નિયમમાં શીખી ગયા છો, પણ આપણે ફરીથી એક વખત રિવિઝન કરીશું। ત્યારબાદ જુઓ, આઈસ્ક્રીમ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? ગણો તો 1 2, કેટલા થયા? 2, તો 2 આ રીતે લખીશું। વિદ્યાર્થી મિત્રો, વતન જોઈને તમને ઉડાવવાનું મન નથી થતું? ગણો તો 1 2 3, તો 3 લખીશું। 3 આ રીતે લખીશું। ત્યારબાદ કેટલા બોલ દેખાય છે? ગણો તો 1 2 3 4, કેટલા થયા? 4, તો 4 લખીશું। ઓ, ચોકલેટ જોઈએ તો ખાવાનું મન થઈ ગયું। ગણો 1 2 3 4 5, કેટલી થઈ? 5, તો 5 લખીશું। ફરીથી અહીંયા ધ્યાન આપો, બીજા કેટલા ચિત્ર આપેલા છે? ચાલો હવે તમારે ગણવાના છે। ગણો તો 1 2 3 4 5 6, કેટલા થયા? 6, તો 6 આ રીતે લખીશું। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ ચિત્ર જુઓ અને એને પણ આપણે ગણશું। ગણો તો 1 2 3 4 5 6 7, કેટલા થયા? 7, તો 7 ને અંકમાં આ રીતે લખીશું। ઓ, બલૂન ફૂગા, કેટલા ફૂગા છે? જુઓ, ગણો 1 2 3 4 5 6 7 8, કેટલા થયા? 8, વાહ, તો આપણે 8 લખીશું। ઓ, અત્યારે તો કેવી સીઝન, તમે બધા ખાવ છો ને? તો ચાલો, તમારે ગણવાની છે અને કહેવાની છે। ગણો 1 2 3 4 5 6 7 8 9, કેટલા થયા? 9, તો આપણે 9 લખશું। હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો ખરે બહુ મજા આવતી છે, નાસ્તા હશો ને એકદમ? તો ચાલો આપણે સ્માઈલ ના ચિત્ર કાઢીશું। ગણો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10, 10 કેવી રીતે લખીશું? એકડો અને મીંડું, એટલે કે 1 લખી અને મીંડું પર સુધી આપણે 1 ને 10 લઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, અંક તો આપણે શીખી ગયા, પણ એ બોલતા પણ શીખવું પડશે ને? ચાલો એક વખત આપણે બોલીએ। એકડી એક, બગડી બે, ત્રગડી ત્રણ, ચોગડી ચાર, પાછળી પાંચ, છગડી છ, સાતડી સાત, આઠડી આઠ, નવડી નવ, એકડા બી 10। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરેથી એક વખત 1 થી 10 અંક લખવાના છે અને બોલવાના છે, એટલે મોઢે યાદ કરવાના છે। અને વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પરથી તમને આમ હવે યાદ રહી ગયા ને? વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 અંક કેવી રીતે લખાય આપણે
શીખી ગયા. હવે આપણે એને શબ્દમાં કેવી રીતે લખાય એ શીખીશું. તો ચાલો ફરીથી આપણે જોઈએ. એક અડી એક, એ તો આ રીતે લખાય તમને બધાને આવડે છે, પણ એને શબ્દમાં કઈ રીતે લખશો તો જુઓ. અને એક માત્ર એક, એક આ રીતે લખશો. ત્યારબાદ શું આવશે? બે, બગડે બે. અંકમાં બગડે બે તમને લખતા તો આવે જ છે, એને શબ્દમાં લખશો બને એક માત્ર બે. બે પછી શું આવશે? ત્રણ વડે ત્રણ, ત્રણ વડે ત્રણ. એને આપણે લક્ષ્યું ત્રણ વળી અને હણા, ત્રણ ત્રણ. ત્રણ પછી શું આવશે? ચાર, ચો વડે ચાર. જેને આપણે લક્ષ્યું ચને આ હાથ ર, ચાર. ત્યારબાદ ચાર પછી શું આવશે બોલો? પાંચ, તો પાછળે પાંચ. પાછળે પાંચમાં આની માત્રા ઉપર અનુસ્વાર અને ચ, પાંચ. પાંચ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો? છ વડે છ, તો છ વડે છ. આમાં આ રીતે લખીશું અને છ છત્રીનો જ છ, આ રીતે લખવાનું. છ પછી શું આવશે? સાત, સાત પછી શું આવશે? આઠ. આ શબ્દમાં કઈ રીતે લખીશું? આની માત્રા અને ઠ, આ વચ્ચે આઠ, આઠ વડે આઠ. ત્યારબાદ શું આવશે યાદ કરો વિદ્યાર્થી મિત્રો? નવ, નવને આપણે ન અને વ, આને આપણે નવ આ રીતે લખીશું. નવ પછી શું આવશે? એકડી મીંડી દસ, એકડો અને બિંદુ. એકડી મીંડી દસ બોલાય અને લખીશું આપણે દસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક થી દસ અંક અને શબ્દમાં કેવી રીતે લખાય એ તો શીખ્યા, પણ હવે તમારે બીજી બાબત પણ શીખવાની છે. અહીંયા આપણે એક થી દસ અંક તમે લાઈનમાં જોઈ શકો છો કે લાઈનમાં ક્રમમાં આ રીતે લખાય, પણ કઈ સંખ્યાની આગળ કઈ સંખ્યાની પાછળ કઈ સંખ્યા આવે છે એ તમારે યાદ રાખવું પડશે. હવે દાખલા તરીકે આ ત્રણ છે, તો ત્રણની આગળની સંખ્યા કઈ છે? બે. ત્રણની પાછળની સંખ્યા કઈ છે? તો કે ચાર. અને બે અને ચાર વચ્ચેની સંખ્યા આવે છે તો કે ત્રણ. તો તમારે આ સંખ્યા યાદ રાખવાની રહેશે કે આગળ કઈ સંખ્યા આવે છે, પાછળ કઈ સંખ્યા આવે છે અને વચ્ચે કઈ સંખ્યા આવે છે. તો તમને કોઈ પણ અંક પૂછે કે છ ની આગળ સંખ્યા કઈ છે, તો તમારે આગળ જોવાનું. છ ની આગળ કઈ આવે? પાંચ આવે. છ ની પાછળની પછીની સંખ્યા પૂછે તો કઈ આવશે? સાત આવશે. પણ તમને પાંચ અને સાત વચ્ચે પૂછશે તો કઈ આવશે? જુઓ છ, તો વચ્ચેની સંખ્યા છ આવશે. તો તમારે આગળની પાછળની અને વચ્ચે એ સંખ્યા તમારે યાદ રાખવાની છે. અને તમે એ રીતે પણ યાદ રાખી શકશો કે તમે બેન્ચમાં બેઠા હોય